નિરામય આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા 26મા દમ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષીરકલ્પ ચિકિત્સા પદ્ધતિથી પૂર્ણિમાના દિવસે ચાંદની રાતમાં ખીરમાં આયુર્વેદિક ઔષધના 3 ડોઝ આપવામાં આવ્યા હતા. આપનું નામ? વૈદ્ય રત્નમ સંદીપ પટેલ, નિરામય આયુર્વેદિક હોસ્પિટલ, પૂજ્ય નરસિંહ કાકા પૂણાકુંભારિયાના પરમ શિષ્ય અને દીકરા એવા હું વૈદ્ય રત્નમ સંદીપ પટેલ આજે મારો આ 26મો દમ શ્વાસ નિવારણ કેમ્પનું સંચાલન કરવા જઈ રહ્યો છું. કઈ જગ્યા છે? આ ઉમા મંગલવાડી કામરેજ 4 રસ્તા પોલીસ ચોકીની બાજુમાં કડવા પાટીદાર સમાજની વાડીમાં આ મારો 26મો કેમ્પ છે. આ કેમ્પ અમે શરદ પૂર્ણિમાની રાત્રે જ કરીએ છીએ. એનું કારણ એ છે કે શરદ પૂર્ણિમાની રાતથી શિયાળાની શરૂઆત થાય, ઠંડીની શરૂઆત થાય અને આ દમના રોગની તકલીફ વધે, એટલે શરૂઆતના દિવસમાં જ પિત્તનું શરણ કરી કફનું નિસરણ કરીએ એના માટેનો આ પ્રયોગ શરદ પૂર્ણિમાના રાત્રે આપણા અથર્વવેદની અંદર બતાવેલ છે. અહીં ગુજરાતભરમાંથી, મહારાષ્ટ્રમાંથી અને MPમાંથી અલગ અલગ જગ્યાથી દર્દીઓ આવે છે. 26 વર્ષથી આ મારું સેવાનું કાર્ય સતત અવિરતપણે ચાલુ છે. મારા ડૉક્ટર, મારા મિત્રો બધાની મને દુઆ છે. અહીંયા કોઈ જ્ઞાત જાત ભેદભાવ વગર દરેક કોમના લોકો આવે છે. પાલનપુરથી પણ લોકો આવે છે. ગત વર્ષે પાલનપુરથી આખી બસ ભરાઈને લોકો આવ્યા હતા, મુસ્લિમ લોકો આવ્યા હતા અને એમને ખૂબ લાભ થયો હતો. અને આ એક દિવસના કેમ્પના પ્રયોગથી શ્વાસ દમ, જેને એવું કહેવાય છે કે દમ રોગ દમ જાય ત્યારે જ જાય તેની જગ્યાએ અમારા નરસિંહ કાકાના આશીર્વાદ અને સર્વ પેશન્ટોની મારી પ્રત્યેની શ્રદ્ધાથી મને ખૂબ સફળતા મળે છે. અને આ ખીર પ્રયોગ કરવાથી દર્દીને લાભ થાય છે. ખીર પ્રયોગ કેવી રીતે કરવાનો? તો ખીર પ્રયોગનો આ પ્રયોગની વિધિ એવી છે કે ચાંદનીની અંદર દર્દીને બેસાડવાના હોય, ચાંદનીની અંદર અમારે ખીર બનાવવાની હોય, એ ખીરની અંદર ઔષધીય નાખી, સુવર્ણ ભસ્મ નાખી અને એનું ખીરપાન સવારે મળસ કે 4 વાગે કરાવવાનું હોય, જેના થકી એ ખીર લેવાથી કફ અને પિત્તનું શરણ થઈ બહાર નીકળી જાય અને રોગની જે તીવ્ર અવસ્થા હોય એમાં ઘટાડો થાય અને દર્દીને ખૂબ લાભ થાય છે, એવી મને આટલા વર્ષોનો મારો અનુભવ છે. અને એટલા માટે જેને આ શરદ પૂનમના રાત્રે આ કરવામાં આવે છે. જેમ ભરતી દરિયામાં પૂનમના દિવસે આવે તેમ આપણા શરીરની અંદર કફની અને ચામડીના રોગોની ભરતી પૂનમના દિવસે આવતી હોય અને ભરતીના દિવસે જ આપ ખીર પ્રયોગ આપી એનું નિસરણ કરવામાં આવે છે જેથી દર્દીને શ્વાસની તકલીફ સારી થઈ જાય છે. કઈ ચાર્જિસ લેવામાં આવે છે? આ જે કેમ્પ છે એમાં અમે સેવારૂપે, જેથી વારંવાર અમે કેમ્પ કરી શકીએ એ માટે સેવારૂપે અમે ફક્ત 200 રૂપિયા ચાર્જ લઈએ છીએ. એમાં અમે 7 દિવસની દવા અને ખીર બધું જ મફત આપીએ છીએ. અને ત્યારબાદ પણ આ દર્દી જો અમારી હોસ્પિટલ આવે કે અમારા સેન્ટર ઉપર જાય તો ત્યાં અમે નિઃશુલ્ક સેવા અમે આપીએ છીએ. એ ખાસ તમને વિઝિટ. હોસ્પિટલ કઈ જગ્યાએ? મારી હોસ્પિટલનું નામ છે નિરામય આયુર્વેદિક હોસ્પિટલ,
સુરતની અંદર નાનપુરામાં અડાગરા સ્ટ્રીટ સેન્ટ્રલ બેંકની પાછળ અતુગર સ્ટ્રીટમાં આવેલ છે. બારડોલીમાં અસ્તાન જીનમાં આવેલ છે. કામરેજ ચાર રસ્તામાં સંકલ્પ હોસ્પિટલની બાજુમાં રત્નદીપ સોસાયટી અને નવસારીની અંદર અરવિંદનગરની અંદર મારી હોસ્પિટલ આવેલી છે અને દરેક હોસ્પિટલ પર મારી સાથે ડૉક્ટરો સંકળાયેલા છે, જેઓ MD અને BMS છે અને એ લોકો પણ ખૂબ વિદ્વાન ડૉક્ટર છે, જે લોકો મને આ સેવાના સંકલ્પમાં અને કેમ્પમાં ખૂબ મદદરૂપ થાય છે. ઓકે, આપણે નામથી સ્ટાર્ટ. ડૉક્ટર શીતલ, હું બોમ્બેથી આવેલી છું અને સફાલામાં રહું છું. મારું નિરામેર અરવિંદ છે અને હું આજે સુરતમાં 4 વર્ષથી આવું છું. કઈ જગ્યાએ આવેલા છો? સુરતમાં નાનપુરા હોસ્પિટલમાં આવેલી છું અને આ ઉમા મંગલ, હું ત્યાંની સમાજવાળી છે, ત્યાં હું કેમ્પમાં ફર્સ્ટ ટાઈમ આવેલી છું. અને મારા જે ગુરુ છે એ ડૉક્ટર સંદીપભાઈ પટેલ અને હું એની શિષ્ય છું. આજે હું આગળ વધી છું તો ડૉક્ટર સંદીપ સરના કારણે આગળ વધી છું અને આજે હું હોસ્પિટલ ચલાવું છું બોમ્બેમાં. નિરામેર અરવિંદ હોસ્પિટલ જ નામ છે મારું પણ ત્યાં. એટલે હું સરનો ખૂબ ખૂબ આભારી માનું છું. અહીંયા કઈ રીતની ટ્રીટમેન્ટ થાય છે? અહીંયા દમની અને શ્વાસની ટ્રીટમેન્ટ થાય છે અને એ શરદ પૂનમના દિવસે જ થાય છે. અહીંયા કઈ કઈ લોકો આવે છે? અહીંયા હિન્દુ, મુસ્લિમ, UP, MP, મહારાષ્ટ્ર, બંગાળ બધાથી લોકો અહીંયા આવે છે અને મેં તો ફર્સ્ટ ટાઈમ જોયેલું છે, એટલા માટે હું અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવેલી છું સુરતમાં. મારું નામ ડોક્ટર અલ્પા ઠાકર અને હું છેલ્લા લગભગ મારી કોલેજ લાઈફ થી સાહેબ જોડે કામ કર્યો છું અને આ શરદ પૂર્ણિમાના કેમ્પમાં હું સાહેબ સાથે હંમેશા હાજર હોઉં છું. આ કઈ જગ્યાએ આવેલું? શરદ પૂર્ણિમાનો કેમ્પ અહીંયા ઉમા મંગલવાડીમાં હોય છે, કામરેજ 4 રસ્તા ઉપર. અને સ્પેશિયલ જે અસ્થમાના દર્દીઓ હોય છે, ક્રોનિક અસ્થમા, એટલે અસ્થમા સારો થતો નથી એવું કહેવાય છે, પણ આયુર્વેદમાં એ સારો થઈ શકે છે અને એના માટે સાહેબની વર્ષોથી સાહેબ એની પાછળ મહેનત કરે છે. એટલે શરદ પૂર્ણિમાના દિવસે સ્પેશિયલ એટલા માટે રાખવામાં આવે કે સંપૂર્ણ ચંદ્રની ચાંદની જે સંપૂર્ણ ઔષધિમાં એના સંપૂર્ણ વીર્ય અને રસ ગુણ આવી જાય. વનસ્પતિના 100% વનસ્પતિનો જે રસ હોય તે પેશન્ટને મળે, ચંદ્રમાના પોતાની પૂર્ણ શક્તિ ચંદ્રમામાં ઔષધિમાં આવે, એ પર્પઝથી શરદ પૂર્ણિમાને દિવસે આ દવા પીવડાવવામાં આવે. એટલે મેક્ઝિમમ દવાની અસર પેશન્ટની બોડી ઉપર. કેટલા વ્યક્તિઓને અહીંયા ટ્રીટમેન્ટ અપાય છે? અહીંયા લગભગ ઓલમોસ્ટ મેં તો ઘણી વાર એવું જોયું છે કે 500-600 પેશન્ટો મેં જોયા છે, બરાબર. બધા એકસાથે બેઠા હોય ને દવા પીતા હોય ને સવારે 4 વાગ્યા સુધી આ ચાલતું હોય છે બધું અને પેશન્ટને રિઝલ્ટ મળે છે. આપણી પાસે એવા ઘણા છે કે જે તમને પાછળ એમનો ઇન્ટરવ્યૂ આપશે ને કહેશે કે એમને શું રિઝલ્ટ મળે છે. ઓકે,